કેમ છો બાળ મિત્રો, મજામાં છો ને બધા? આજે આપણે ગુજરાતી વિષયની અંદર લખવાનું છે, અને શું લખવાનું છે? શબ્દો. આપણે આગળ ઘણા બધા શબ્દો શીખી ગયા છે, વડ, થળ, પગ, જગ, નખ, ખલ, બરાબર ને, હળ, લળ. હવે આજે આપણે લખીએ છીએ ઘર અને યજ્ઞ, બે નવા શબ્દો શીખી રહ્યા છીએ આજે. તો બધા આપણે સીડબ્લ્યુની નોટમાં જુઓ, આપણે હળ અને નળ લખ્યું હતું ને, એની બરાબર સામેના પેજમાં ઘર શબ્દ લખેલો છે અને એની નીચે લખ્યું છે યજ્ઞ. તો આપણે લખવાની શરૂઆત કરીશું. તો જુઓ, અહીંયા મેડમે લખ્યું છે, એની નીચે તમારે શું કરવાનું, એક લીટી છોડી દેવાની અને પહેલા શું લખવાનું છે? ઘ. પહેલા શું લખ્યું? ઘ. અને ઘની બાજુમાં બીજું ઘણું મૂળાક્ષર લખીશું, ર. ઘર લખ્યું બધાએ? વેરી ગુડ. ચલો ત્યારે ફરીથી એક લીટી છોડો, લખો બધા ઘર. એક લીટી છોડતા જાઓ અને બોલીને લખતા જાઓ, ઘર. ઘર બંને મૂળાક્ષર પાસ પાસે લખવાના, એક અહીં લખવાનો અને એક અહીં લખવાનો, એવું નહીં કરવાનું, બરાબર છે ને? બંને મૂળાક્ષર સરખા લખાવા જોઈએ, એ તો તમને બધાને ખબર પડી જ ગઈ હશે. લખો બધા ઘર, બોલતા જઈને લખો ઘર. આપણે બધા શેમાં રહીએ છીએ? ઘરમાં, બરાબર ને? તો તમે બધા શું લખી રહ્યા છો અત્યારે? ઘર શબ્દ લખો છો, બરાબર. ફરીથી નવી લીટીમાં લખીશું, એક લીટી છોડીશું અને લખીશું ઘર. 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 લખાઈ ગયું બધા ને ઘર શબ્દ? હવે એની નીચે લખેલો છે આપણે યજ્ઞ. યજ્ઞ શબ્દ છે. યજ્ઞ એટલે આપણે કોઈ પણ પ્રકારનું લગ્ન થતું હોય, કોઈ હવન થતું હોય, ત્યાં આવી રીતે કુંડી બનાવવામાં આવે છે અને એની અંદર વસ્તુઓ હૂંફવામાં આવે છે, તો એને કહેવાય યજ્ઞ, બરાબર ને? ચલો ત્યારે નવો શબ્દ છે તમારા માટે, લખીશું બધા. પહેલા તો ય અને જ્ઞ લખવા માટે ખબર છે ને, બગડે બે, માથા ઉપર લીટી અને પછી ઊભી લીટી કરવાની, યજ્ઞ. લખ્યું બધાએ? ચલો ત્યારે લખો બધા યજ્ઞ. 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 લખાઈ ગયું બધાને? હવે ફરીથી અહીંયા એક લીટી છોડીશું અને અહીંયા લખીશું યજ્ઞ. લખો બધા યજ્ઞ. જ્ઞ બરાબર કરજો. જ્ઞ લખવા માટે તમને બધાને ખબર છે, આ બગડ બે, આ એનું માથું કહેવાય, ત્યાં આડી લીટી કરીને ઊભી લીટી કરજો, આમ કરીને અહીંયા લીટી કરશો તો આ તો સફરજનનો સ વંચાશે. તો આવું નથી લખવાનું, પણ કેવું લખવાનું છે? આ લખવાનું છે, બરાબર ને? તો શું વંચાશે? યજ્ઞ. અને આ લખશો તો શું વંચાશે? યસ, બરાબર. પણ આપણે શબ્દ લખી રહ્યા છીએ યજ્ઞ, તો લખવાનું પહેલા યજ્ઞ. યજ્ઞ. યજ્ઞ બોલતા જાઓ અને લખતા જાઓ, યજ્ઞ. 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 ય પાછું સરસ લખજો, યતિજીનો ય લખવા માટે ટપાલનો ટ કરવાનો છે બધાએ, એટલે આવો પેટ વાળો લખવાનો છે આમ, બરાબર ને? આ લખશો તો ય કહેવાશે અને આમ કરીને લખશો તો શું કહેવાશે? પ. એટલે આપણે પ નથી લખવાનો, ય લખવાનો છે. એટલે આ ય લખવા માટે આ ટપાલનો ટ લખવાનો પેટ વાળો
અને પછી ઉભી રેખી કરવાની, તો સાચો શબ્દ લખાશે યજ્ઞ. જો આ લખશો તો ખોટું, આ લખશો તો સાચું, બરાબર છે? એટલે ધ્યાન રાખજો, લખવામાં અક્ષરમાં સેટ પણ ભૂલ ન થવી જોઈએ, નહીં તો શબ્દ આખો બદલાઈ જશે, બરાબર છે? ચલો ત્યારે ફરી મળીશું આપણે, આવજો.